नमस्कार स्वागत छे न्यूज पॉइंट मा साथे मोछु विशाल नजर करीशु आजना फास्ट न्यूज पर। डीसा गुलबाड़ी नगर सोसायटी में मेडिकल वेस्ट फेंकवामां आव्युं छे। डीसा शहर में मेडिकल संचालको बेफाम बन्या छे। शहर में ठेर ठेर मेडिकल वेस्ट फेंकवामां आवी रह्यो छे। गुलबाड़ी नगर सोसायटी ना खुला मैदान में कोई शख्स द्वारा मेडिकल वेस्ट फेंकायो छे। नगरपालिका की टीम घटना स्थले पहोंची मेडिकल वेस्ट उठावी निकाल करवामां आव्यो छे। तो जाहिर मार्ग पर मेडिकल वेस्ट फेंकाता राहदारी भारे रोष फैलायो छे। प्रदूषण कंट्रोल बोर्ड ना अधिकारी द्वारा फोन उपड़वानुं टाळवामां आव्युं हतुं। જિલ્લાના ગૌશાળા પાંજરાપોળ સંચાલકો કલેક્ટર કચેરી સામે ધરણા પર બેઠા છે। ચાર માસથી ગૌશાળા પાંજરાપોળ સંચાલકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તો સરકાર દ્વારા સમય ના ચૂકવાતા ગૌશાળા પાંજરાપોળ સંચાલકો દ્વારા એક દિવસના ધરણા યોજાયા। પાલનપુરના સેજલપુરા ગામમાં જર્જરિત મકાનની દીવાલ ધરાશાયી થઈ છે। દીવાલ ધરાશાયી થતા બાજુમાં કામ કરતા 11 જેટલા લોકો દીવાલના કાટમાળમાં દટાયા। 11 મજૂરોમાં 3 નાના બાળકો પણ દીવાલ નીચે દટાયા છે। 2 નાના માસૂમ બાળકો અને 1 મહિલાનું દીવાલ નીચે દટાતા મોત થયું છે। 108 દ્વારા 5 લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। હજુ કેટલાક લોકો દીવાલના કાટમાળમાં દટાયા હોવાથી તેમને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। 108 મારફતે ઘાયલોને પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। કામ કરતા હતા ને, લોકો ડુંગળામાં માટી કાઢતા હતા, હરબુ કરતા હતા। પછી દિવાલ એમ દૂરી બાજુમાંથી ગરમે દિવાલ પડી, ખબર જ નહીં રહી। અને અમે ચંદી 4-5 જણા કાઢ્યા, બીજા મહિ દબાયેલા કે હજુ કંઈ ખબર નહીં અંદર કેટલા આવ્યું। હજુ કોઈ નાના છોકરા, હજુ તો 2-3 છોકરા દબાયેલા ને 3 જણા દબાયેલા હે અંદર। કયા ગામના વતની છો તમે? અમે તો બાંસવાડા જિલ્લાના છે, અહીંયા મજૂરી કરતા મજૂરી। રાજ્યમાં હવે ધીમે ધીમે જીવન દોડતું બની ગયું છે, ત્યારે આજે રાજ્યમાં એસટી નિગમનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। રાજ્યભરમાં ગ્રામજનો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। આજથી રાજ્યભરમાં ગ્રામ્ય રૂટની એસટી બસો શરૂ થઈ ગઈ છે। મોદી સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કરી છે। હવે સોમવારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પર એક પરિષદ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ભાગ લેવા જઈ રહ્યા છે। આમાં પીએમ નરેન્દ્ર મોદી પણ સંબોધન કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને માહિતી આપી છે। અમીરગઢ રાજસ્થાન બોર્ડર નજીક પણ ભારે વરસાદને કારણે જીપ પાણીમાં પલટી જતા 10થી વધુ લોકો તણાયા છે। જો કે તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। ડેરી ગામથી આબુરૂડ જતી જીપ નદીમાં પલટી ગઈ હતી। ડીસા રાજપુરના જૂના ડીસા મુખ્ય માર્ગ પર ચક્કાજામ કરવામાં આવ્યું છે। કોપર બનાસ નદીના પટમાંથી નીકળતા રેતી ભરેલા ડમ્પરોથી સ્થાનિકો પણ હેરાન પરેશાન થયા છે। સ્થાનિકો દ્વારા વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં ડમ્પરો બંધ ના કરાતા ચક્કાજામ કરવામાં આવ્યું છે। કોરીના માલિકો દ્વારા રોયલ્ટીની ચોરી કરવા આ માર્ગને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આજુબાજુના ગ્રામજનો તથા ખેડૂતો દ્વારા મુખ્ય માર્ગનું ચક્કાજામ કરવામાં આવ્યું છે। રેતી ભરેલા ડમ્પરોને રસ્તામાં રોકી દેવામાં આવ્યા હતા। બનાસકાંઠા એલસીબી પોલીસનો સપાટો, પાંથાવાડા પાસેના કિંમત ગામ પાસેથી 149 બોટલ દારૂ ઝડપી પાડી છે એલસીબી પોલીસે। 1,36,000ની કિંમતના દારૂ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે એલસીબી પોલીસે। બાપડા તરફથી ઇનોવા ગાડીમાંથી બાતમીના આધારે 4,51,500ના મુદ્દામાલ સાથે 2 રાજસ્થાન યુવકોને ઝડપી પાડ્યા છે। તો આ સાથે જ ફાસ્ટ ન્યૂઝમાં આટલું જ। વધુ સમાચાર અને નવી અપડેટ્સ માટે આપ જોતા રહેશો ન્યૂઝ પોઈન્ટ। નમસ્કાર।